બારડોલી ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસમાં ખાનગી યુનિવર્સિટીના પ્રચાર પ્રસાર માટે લગાવવામાં આવેલા બેનરો કાઢવા માટે વિદ્યાર્થી સંગઠન CYSS દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોલેજના સંચાલકો મંડળ દ્વારા બેનરો નહીં હટાવાતા છેવટે વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદારોએ આક્રમક રૂપમાં આવી કોલેજ પરિસરમાં લગાવેલા ખાનગી યુનિવર્સિટીના બેનરો ફાડી નાખતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બારડોલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ વીર નર્મદ યુનિવર્સિટીના નિશા હેઠળ આવેલી છે અને UGC દ્વારા કોલેજને ગ્રાન્ટ આપવામાં આવી છે. તેમ છતાં કોલેજના કેમ્પસમાં ખાનગી યુનિવર્સિટીના પ્રચાર પ્રસાર માટે બેનરો લગાવવામાં આવતા વિદ્યાર્થી સંગઠન દ્વારા તેનો વિરોધ કરી બેનરો ફાડી નાખવામાં આવ્યા હતા. મારું નામ વિક્રમસિંહ રાજપૂત. આજરોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા આજે બારડોલી કોલેજની અંદર જે ગ્રાન્ટીનેટ છે, જેની ગ્રાન્ટ UGC દ્વારા આપવામાં આવે છે, અને આ કોલેજ હસ્તક છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીને. જે પ્રકારના કોર્સો માટે અહીંયા કાઉન્સિલિંગને એ બહેડવામાં આવતા હતા, આ બેનરો લગાડીને વિદ્યાર્થીઓને તે તરફ એડમિશન લેવા માટે ઉત્તેજન કરવા આવતી, તે માટે અમે આચાર્યશ્રીને 10 દિવસ પહેલાં આવેદન આપ્યું હતું. 5 દિવસ અગાઉ અમે વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાને પણ આવેદન આપ્યું હતું, છતાં અમારી માંગણીને સ્વીકારવામાં ન આવી. તેથી આ જ રીતે અમે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આ પોસ્ટરોને ફાડી અમે એનો વિરોધ નોંધાવીએ છીએ, અને ભવિષ્યમાં પણ જો સત્તાધીશો ખાનગીકરણને પ્રોત્સાહન આપશે તો એમના માટે CYSS લડત આપતું રહેશે અને વિદ્યાર્થી હિતના કાર્યો કરતા રહેશે. જય હિન્દ.